જ્યાં આજ વડતાલમાં મંદિર છે એ મંદિર હતું ત્યાં સૌથી પહેલાં એક બોરડીનું ઝાડવું હતું. વિહારી લાલજી મહારાજ લખે, મોટું મંદિર છે આજ જ્યાં પહેલા બદરી હતી ત્યાં ધર્મપુત્રે ધરા શુચિ તારી ઘણી વાર સભા સજી સારી. આજ વડતાલમાં જ્યાં મંદિર છે એ જગ્યાએ એક બોરડીનું વૃક્ષ હતું, એમ કહેવાય લક્ષ્મીજીએ પણ ત્યાં તપ કરેલો અને બહુ પવિત્ર જગ્યા જોઈ સ્વામિનારાયણ ભગવાન અવારનવાર ત્યાં બદ્રી વૃક્ષ નીચે, બોરડીના વૃક્ષ નીચે બેસતા અને ત્યાં સભા કરતા, સંતો ભક્તો ધૂન ભજનને કીર્તન કરતા. અને સમય જતાં એ બોરડીના વૃક્ષની જગ્યાએ ત્યાં એક ઓરડો બનાવ્યો અને સૌ પ્રથમ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવ પધરાવ્યા. નરનારાયણ દેવ ભગવાન તહા ઓરડો કરી તત ખેવ સ્થાપા નરને નારાયણ દેવ. નરનારાયણ દેવ ઓરડામાં પધરાવ્યા. સંવત 1975ની સાલમાં સ્વામિનારાયણ ભગવાને ત્યાં નરનારાયણ દેવ પધરાવ્યા હતા. આમ તો 78થી મંદિરની શરૂઆત થઈ, અમદાવાદનું પહેલું બન્યું, પણ એ પહેલાં 1975માં નરનારાયણ દેવ વડતાલમાં પધરાવ્યા. અને પછી જ્યારે મોટું મંદિર બનાવવાનું થયું ત્યારે જે એ નરનારાયણ દેવ જે હતા એ બુરાનપુરના ભક્તોને આપ્યા છે, એ હું આગળ તમને કથા સંભળાવીશ. મંદિર બંધાતું જ્યારે ત્યારે સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે પણ ઈંટો ઉપાડતા અને મંદિરમાં સેવા કરતા. શ્રીજી પંડે જઈ ઈટો લાવે, અન્યને જોઈ ઉમંગ આવે, મુખ્ય દેવના મંદિર કાજ લાવ્યા પંડે ઈટો મહારાજ. સ્વામિનારાયણ ભગવાન પોતે માથે ઈટો ઉપાડી અને મંદિર બનાવડાવતા. તહાં સૌના ગારાળા શરીર પેખી પ્રેમે મળ્યા નર વીર, ભક્તિ સંતો તણી ભલી ભાળી હૈયે ચરણ દીધા વન માળી. કોઈ સંતો અને ભક્તો મંદિરની સેવા કરતા હોય અને એ ગારાવાળા એના શરીર ભગવાન જોવે સ્વામિનારાયણ, તો સ્વામિનારાયણ ભગવાન એને ભાવથી ભેટતા, છાતીમાં ચરણારવીન દેતા કે મંદિરની સેવા કરી અમને બહુ વાલા લાગે. પછી શું થાય કે સાંજ ટાણે આવે સ્વામિનારાયણ ભગવાન, આખો દિવસ એણે મંદિરની સેવા કરી હોય એટલે શરીર ગારાવાળા થયા હોય, કપડાં ગારાવાળા થયા હોય, એટલે જેણે જેણે સેવા કરી હોય ગારાવાળા શરીર હોય ને એને એને સ્વામિનારાયણ ભગવાન ભેટે. એટલે આમ લાઇનમાં બધાને ઊભા રાખે ને બધા આવતા જાય ને સ્વામિનારાયણ ભગવાન ભેટતા જાય. તે અમુક અમુક ડઠ્ઠડ માણા હોય ને એ જમાનામાં હોય, આખો દાડો સેવા કરવાનો આવ્યા હોય, સાંજે એને ખબર પડે કે સ્વામિનારાયણ ભગવાન ભાવથી ભેટે છે ને છાતીમાં ચરણારવીને આપે છે, એટલે માળા હાથે ગારો લગાડી લગાડી અને લાઇનમાં જોડાઈ ગયા. કે ગારાવાળું શરીર હોય એને જ, જેણે સેવા કરી હોય એને જ ભેટે, એટલે આથી ગારાવાળું શરીર કરીને લાઇનમાં ઊભા રહી જાય. અને જેવો એ ખોટો માણા આવે એટલે સ્વામિનારાયણ ભગવાન બાવડો પકડીને આમ બારો કાઢે, હાલ આથી લગાડીને આવ્યો છો, આ તો અંતરિયામી ને ભાઈ, ભગવાન જાણી જાય કે આ આ તો આથી. એટલે ખોટાનું ભગવાનના દરબારમાં કોઈ દી હાલ્યું નથી ને હાલવાનું નથી, આ એ બહુ પાકું છે. આવી રીતે સ્વામિનારાયણ ભગવાને આ મંદિર જાતે પોતે સેવા કરીને બનાવ્યું. મંદિરની પાછળ જે છત્રી છે, જે વક્તા વડતાલ દર્શન કર્યા હોય એવા ઊંચી આંગળી કરો છે, ઓકે ઘણા બધા સોલ્યો. તમે આ બધી એટલે લીલા સંભળાવું છું, જ્યારે જ્યારે તમે જાઓ ને વડતાલ, તમને આ બધા સ્થાનોનો મહિમા જાગે. એક તો મહારાજે ઈટો મંદિરની માટે પોતે લાવેલા છે. મંદિરની પાછળ એક છત્રી છે આજે બી, એ છત્રી છે એ જગ્યાએ એક ઓટો પહેલાં હતો મંદિર પહેલાં. છત્રી મંદિર પાછળ જે છે જગ્યા પરમ પ્રસાદીની તે છે, હતો પ્રથમ ત્યાં સુંદર ઓટો, મહિમા તેનો જાણવો મોટો. તહાં બેઠા ઘસ તેહા બેસતા શ્રી ઘનશ્યામ, નીચે બેસતા સંત તમામ. એ ઓટા ઉપર બેસી સ્વામિનારાયણ ભગવાને ખૂબ સભાઓ કરી છે, એ જગ્યા પણ બહુ પ્રસાદીની છે. અને એ ઓટા ઉપર બેસી અને સ્વામિનારાયણ ભગવાને એક સંકલ્પ કરેલો, કર્યો આજ થકી નિર્ધાર કરવા સમયા બે આઠાર, હરી નવમી પ્રબોધિની જ્યારે અહીં આવજો સૌ જન ત્યારે.
મંદિરની પાછળ જે છત્રી એ જગ્યાએ જે ઓટો એ ઓટા ઉપર બેસી સ્વામિનારાયણ ભગવાને આ સંકલ્પ કરેલો કે એક પ્રબોધિનીનો ઉત્સવ અને એક ચૈત્રી સમયો હરિનવમીનો ઉત્સવ, એ બે ઉત્સવમાં બધા ભક્તોએ વડતાલ દર્શન કરવા આવવું. અને પ્રદક્ષિણા પણ વિહારીલાલજી મહારાજ કે વડતાલ મંદિરની બહુ પવિત્ર છે, એટલા માટે કે એક માસ સુધી રૂડી રીતે ફર્યા સો સો પ્રદક્ષિણા નિત્યે, નિજ દાસને શિક્ષણ કામ કરે એવી ક્રિયા ઘનશ્યામ. સ્વામિનારાયણ ભગવાન રોજ 100 પ્રદક્ષિણા વડતાલને કરતા. એટલે આજે ક્યારેય તમે વડતાલ જાઓ અને પ્રદક્ષિણા કરતા હો તો યાદ રાખો, મારો વાલો અહીંયા હો પ્રદક્ષિણા કરતા હતા. એવી આ પ્રસાદીની પ્રદક્ષિણા પણ છે. મંદિરની પાછળ જે ચોક અને એમાં જે કૂવો, એનું નામ જ્ઞાનકૂપ છે. આજે પણ એ કૂવો છે. ચોકમાં જ્ઞાનકૂપ છે, જેહ મહારાજે ખોદાયો છે તેહ, ભાઈ રામદાસ નિજે હાથે નવરાયવા કૂપો દકે નાથે. એ કૂવાના પાણીથી સ્વામિનારાયણ ભગવાન નાયા છે અને પ્રસાદીનું પાણી પાછું કૂવામાં નાખ્યું છે. અને નારાયણ મોલ મંદિરની સામે એમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખેલી છે. અને હરિમંડપ જે છે એ હરિમંડપમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીનું સંશોધન કર્યું. સૌથી પહેલાં નારાયણ મોલ સંતોના ધ્યાન ધરવા માટે બનાવેલો. પછી રામ પ્રતાપભાઈ આવ્યા, એમને ધ્યાન માટે એક રૂમની જરૂર હતી, એટલે સ્વામિનારાયણ ભગવાની નારાયણ મોલ રામ પ્રતાપભાઈને ઉતારો કરવા માટે આપ્યો. અને પછી હરિમંડપ ચણાયો સંતોનું ધ્યાન કરવા માટે. અને સ્વામિનારાયણ ભગવાને સંતોને બધાને કીધું, હરિમંડપ ત્યારે કરાયો ધ્યાન કરવા સહુને તે ફાયવો, મોટા સંત તથા હરિભક્ત ધરે ધ્યાન વિષયથી વિરક્ત, કહે કૃષ્ણ સુણો ભણનારા કહું કલ્યાણ કાજે તમારા, ધ્યાન ધરજો તમે જઈ ત્યાંય મનોવૃત્તિ રાખી મુજમાય. સંતોને સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે બધા હરિમંડપમાં જઈ અને ધ્યાન કરજો. ભણનારા સંતોને ખાસ કીધું. એટલે ભણનારા સંતો બધા મહારાજને કે મહારાજ અમે ધ્યાન કરવા જઈએ તો ભણવાનું ભૂલાઈ જાય છે અને ભણવા જઈએ તો ધ્યાન કરવાનું ભૂલાઈ જાય છે, આમાં શું કરવું? સ્વામિનારાયણ ભગવાન કે જો પાણિયારી પાણી ભરવા કૂવે જાય ને, આ એક વૃત્તિ એની ડોલ પાણી ભરતી હોય ને ડોલમાં હોય કૂવામાં જવા દીધી, એક વૃત્તિથી એણે પગ ઠેરાવો હોય થાળા હારે અને એક વૃત્તિ એણે ત્યાં રાખી હોય, પાણિયારી બબે વૃત્તિ રાખીને પાણી જેમ ભરતી હોય એમ તમારે બે વૃત્તિ રાખવી, એક ભણવામાં રાખવી અને એક ભગવાનનું ધ્યાન ધરવામાં રાખવી. એવું સુણીને ઉચર્યા ભગવાન ભગવદાનંદ ભણનાર, અખંડ વૃત્તિ આપમાં કેમ રાખીએ ધર્મ કુમાર, વૃત્તિ જો તમમાં રાખીએ ત્યારે ધ્યાન અખંડ ન થાય, જો ભણવામાં રાખીએ ભણવાનું ભૂલી જવાય. શ્રીજી કહે તમે સાંભળો, જેમ પાણી ભરે પાણીયાર, પગ ધરે છે પાવઠે ધરે કુંભ કુવા મોજાર, ઘટ ઉપર ને પગ ભણી મન વૃત્તિ રાખે બેઠામ, ધ્યાન તણું ભણવા તણું તેમ કરવું તમારે કામ. માટે તમે ધ્યાન ધરજો. અને પછી અક્ષરાનંદ સ્વામી એકવાર સ્વામિનારાયણ ભગવાનને એમ કહ્યું, પ્રભુ મંદિરમાં મૂકવા માટેના પૂતળાઓ બધા તૈયાર થઈ ગયા છે, નારાયણ મોલમાં રાખ્યા છે, તો તમે જરાક આવો અને જુઓ પૂતળા કેવા તૈયાર થયા છે. વડતાલ તમે આજે મંદિરમાં જાઓ ને તો ઘુમટમાં ચારેય બાજુ પૂતળાઓ છે, ઘુમટમાં વાજિંત્રો વગાડતા પૂતળાઓ. એ પૂતળાની વાત વિહારીલાલજી મહારાજ અહીંયા લખે. વિહારીલાલજી મહારાજ લખે, અક્ષરાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને એ પૂતળા જોવા માટે લઈ ગયા. અને પૂતળા કેવા હતા? કરમાં ધર્યું કોઈએ મૃદંગ, કોઈએ તો ઉપંગ કે ચંગ, લીધું ભૂંગળ કોઈએ બજાવા, કોઈએ વાંસળી કૃષ્ણ રીજાવા. જોઈ રાજી થયા મહારાજ, કહ્યું સારું છે શિલ્પનું કાજ, જોતા ખામી કશી નથી એમાં, જીવ માત્ર નથી એક તેમાં. પૂતળા જોઈને સ્વામિનારાયણ ભગવાન કે પૂતળા બહુ સારા બન્યા છે, મૂર્તિઓ બહુ સારી બની છે, એક ખામી છે કે એમાં ખાલી જીવ નથી. પૂતળા બહુ તૈયાર હારા થયા પણ ખાલી જીવ નથી. અને એમ જ્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા ત્યાં હાસ્ય મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી ત્યાં ઊભા હતા,
એટલે બ્રહ્માનંદ સ્વામી તરત બોલ્યા. હાસ્ય મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી આવી બોલ્યા, પગે શિર નામી, અહીં જો કોઈ ઈશ્વર આવે તો આ પૂતળામાં પ્રાણ લાવે. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, જો કોઈ અહીંયા ભગવાન હોય ને તો આ પૂતળામાં પ્રાણ પૂરે. શિલ્પીથી તો પૂતળા બનાવાય, કંઈ પ્રાણ તો પૂરાય નહીં. કોઈ ભગવાન જો અત્યારે હાજર હોય ને આ દુનિયામાં તો આ પૂતળામાં પ્રાણ પૂરે. પણ મહારાજ, આ કળિયુગમાં ભગવાન ક્યાં લેવા જાવ? એટલે સ્વામિનારાયણ ભગવાન એમ છું, માળા બ્રહ્માનંદ સ્વામી અમને ભગવાનમાંથી કાઢવા તૈયાર થયા છે. હા, બરાબર. બહુ આમ આમ સખા ભાવે રહેતા બ્રહ્માનંદ સ્વામી અને સ્વામિનારાયણ ભગવાન. હાસ્ય મૂર્તિ બ્રહ્માનંદ સ્વામી આવી બોલ્યા, પગે શિર નામી, આહી જો કોઈ ઈશ્વર આવે તો આ પૂતળામાં પ્રાણ લાવે. માંસના પૂતળાને રમાડે કેમ પથ્થરના ન જીવાડે, પણ જો કરુણા ઉર આણે એવી લીલા દેખાડે આ ટાણે. બ્રહ્માનંદ સ્વામી કે જો માંસના પૂતળાને ભગવાન જીવતા કરતા હોય, આ બધા માંસના પૂતળા કહેવાય ને આપણા બધા શરીરો, આ માંસના પૂતળામાં પ્રાણ પૂરતા હોય તો પથ્થરના પૂતળામાં કેમ ન પૂરે? અને એવું જ્યારે સ્વામિનારાયણ ભગવાને સાંભળ્યું, એવા સાંભળી મર્મ વચન, મંદ મંદ હસ્યા ભગવન, હતી નેતરની છડી હાથે, પૂતળાને અડાડી તે નાથે. જીવતા થઈ નાચવા લાગ્યા, વાજા વિવિધ પ્રકારના વાગ્યા, સુણી જોવા આવ્યા ઘણા જન, થયા નિરખીને મનમાં મગન. સ્વામિનારાયણ ભગવાને આમ નેત્રની છડી અડાડી બધાય પૂતળાને જીવતા કર્યા અને પૂતળા નાચવા લાગ્યા. એટલે વડતાલ દર્શને જાઓ ત્યારે ઘૂમટના પૂતળા જોઈને વિચાર કરજો કે મારા બાપલિયાએ આને જીવતા કરેલા, આ પૂતળા છે પ્રસાદીના. અને પછી તો ઘણી બધી વડતાલની લીલા, જ્યાં ધર્મશાળા છે સંતોની. આજે 496 વખત સ્વામિનારાયણ ભગવાને સંતોને ત્યાં પીરસ્યું છે, એવી પવિત્ર સંતોની ધર્મશાળા છે. અને મંદિર બહારની એક બે લીલાઓ મારે તમને સંભળાવી. જોબનપગીનું ઘર છે, જે બહુ સારું ઘર છે, ત્યાં સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર ઉતરતા. અને એક જીજીબા, હવે એ આમ સ્વામિનારાયણ ભગવાન નરસંડાથી વડતાલ આવતા હતા અને રસ્તામાં વખતા પગીનું ખેતર આવ્યું અને એ ખેતરમાં એમના માતુશ્રી જીજીબા કામ કરતા હતા. સ્વામિનારાયણ ભગવાન આવ્યા એટલે એના ખેતરમાં રાણના વૃક્ષો હતા, આ રાણું આવે ને આપણે એના વૃક્ષો હતા. પણ હવે એ વૃક્ષમાં રાણ આવે પણ એ કેવી આવે, ખાઈને તો આમ ડસૂરો ચડે. તમે બધાએ ખાધી હોય રાણું, ખબર હોય કે અમુક છે તો બહુ ગળી હોય ને અમુક ડસૂરો ચડે એવી હોય. એટલે આ જીજીબાના ખેતરમાં જે રાણીઓ થતી હતી ને ડસૂરો ચડે એવી થતી હતી. એટલે જીજીબાએ સ્વામિનારાયણ ભગવાનને એટલું કીધું, બોલ્યા તે પ્રભુને શિર નામી, ભલે આવી આ અંતર જામી, ક્યાંથી ભેટ કરું ફળ સારા, ફળ આ તો છે ડાંસ દેનારા. ડાંસ એટલે આમ ડસૂરો ચડે એવા. મારા મનમાં તો છે ઘણો ભાવ, પણ શું કરું શ્રી હરિ રાવ, એવો ભાવે ભાળીને ભાવ અપાર, બોલ્યા પ્રીતમ પ્રાણ આધાર. જીજીબાઈ કહે છે, મારા મનમાં ભાવ તો છે કે તમને હારા ફળ જમાડું, પણ મારા ખેતરમાં છે જ નહીં હારા ફળ, હું ક્યાંથી જમાડું? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા, લાવો તે તો છે ફળ બહુ સારા, હવેથી સદા સારા થનારા, હવે તેમાં નહીં રહે ડાંસ, દેજો લક્ષ્મીપતિને દશાંશ. આજથી તમે દસમો ભાગ કાઢજો, તમારી રાણીમાં ડસૂરો ચડશે ક્યારેય નહીં અને મીઠા મધુરા ફળ થશે. આવું સ્વામિનારાયણ ભગવાને જીજીબાઈને કીધું.